पे एक और उधर सामने वो रुक्मणी का माता का मंदिर है, तो ज़्यादा पवन है तो दिख नहीं रहा, सॉरी सुनाई नहीं दे रहा। तुलसी श्याम मंदिर, श्याम सुंदर भगवान का मस्त मंदिर है, आप एक बार विजिट कीजिए। तुलसी श्याम गुजरात में गिर के जंगलों में, ये देखो। પાછળ જે તમે જોવ છો એ છે શ્રી શ્યામ સુંદર ભગવાનનું મંદિર, અને ત્યાંથી 200 પગથિયા ચડીને રુક્મણીજીનું મંદિર આવે છે, તો એના માટે 200 પગથિયા ચડીને ઉપર જવાનું હોય છે। તો હું શ્લોક આગળ છીએ, બાકી બધા પાછળ આવે છે। તો અમે અહીંયા પોરો ખાઈએ, બેસવાનું છે ત્યાં, થાકી ગયા। સામે શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે, આ જો અવાજ સાંભળો, બસ ઓવર એક્ટિંગ પછી શું નજારો છે બોસ, નજારો એક નંબર છે બોસ। આ તુલસી શ્યામ મંદિર ગીરના જંગલમાં વચ્ચે આવેલું છે, તમે જ્યારે આવો ત્યારે તમારે પરમિટ લઈને અંદર આવવાનું હોય છે, પરમિટ બધાને મળી જ જાય છે, પરમિટ લઈને આવો પછી પછી તમે તુલસી શ્યામ મંદિર આવી શકો છો। અને જ્યારે તમે તુલસી શ્યામ મંદિર આવો ત્યારે તમારા ભાગ હોય, ભાગ્ય હોય, ભાગ્ય તો તમને સિંહ પણ દેખાય છે ઘણી વાર, અમને પણ જોવા મળ્યો હતો, અમને હજી સિંહ જોવા નથી મળ્યો, મળ્યો મોર, મોર ને હરણ ને ઢેલ ને બધું જોવા મળ્યું છે, સિંહ નથી મળ્યો, જતા ટાઈમે જો સિંહ મળશે તો હું તમને બતાવીશ। અને વરસાદ પણ બહુ હતો, તમે હમણાં જે જોયું એ વરસાદના સિંહ હતા, ક્યાંક મોર બોલે છે, આ બધા દાદરા ચડે છે હજી જોવા। જો એસટી પણ ચાલે છે, જીએસઆરટીસી જિંદાબાદ, જો આવી આ બધા અહીંયા આવ્યા। ચડીને આવે છે હજી, અવાજ જો, શું નજારો છે, એક જ કારણ હોય જવા માટે, તમારે ગીરના જંગલની મોજ લેવી હોય એના માટે જ છે આ નજારો। આમ જોવો શું નજારો છે બોસ, આવો નજારો તમને ગીરના જંગલ સિવાય ક્યાંય ન મળે। આ છે ગીર, ગીરનું જંગલ, 200 પગથિયા ચડીને આ મંદિર આવી ગયું છે અહીંયા। આ છે મંદિર, જે શ્યામ સુંદર ભગવાનના મંદિરની સામે આવેલું છે। આ અહીંયા શ્લોક પહેલાં આવી ગયો છે, અને આ જો ગીરના જંગલનો નજારો,
બોલવાનો મિસ્ટેક જે છે રુક્ષ્મણીજી. જો રુક્ષ્મણીજી ભગવાન જે કુંડ છે એ પૂરો ટાઈમ ગરમ જ રહે છે, ગરમ પાણી જ હોય છે આમાં. એ આ કુંડા છે, દર વખતે આ પાણી ગરમ જ રહે છે, ગરમ જ પાણી હોય છે.